અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યું છે, ત્યારે દરિયાઈ કાંઠાના ગામડાઓને સાવચેત કરી દેવામાં આવ્યા છે, તેમજ તંત્ર દ્વારા તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે તોપતે નામનું વાવાઝોડું સર્જાયું છે. હાલ આ વાવાઝોડું વેરાવળથી લગભગ 500 કિલોમીટર દૂર હોવાનું મનાઈ રહ્યું છે. તારીખ 17 મેના સાંજથી તારીખ 18 મે સુધી આ વાવાઝોડું પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. હાલ વાવાઝોડાની ઝડપ 150 થી 160 કિલોમીટર આસપાસ જણાઈ રહી છે. ત્યારે વાવાઝોડાની શક્યતાને પગલે પોરબંદરના વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પોરબંદરના બંદર પર ભયજનક 2 નંબરનું સિગ્નલ દેખાડી દેવામાં આવ્યું છે, તેમજ માછીમારોને હાલ દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી રહી છે. વાવાઝોડાના પગલે કોઈ પણ આપત્તિ સર્જાય તો રાહત કામગીરી માટે એનડીઆરએફની 2 ટીમ પણ પોરબંદરમાં તૈનાત કરી દેવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. આગામી 2 થી 3 દિવસમાં વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેને લઈને પોરબંદર જિલ્લાનું સરકારી તંત્ર પણ સજ્જ બની ગયું છે. જો રાહત કામગીરીની જરૂર પડે તો તેના માટે પણ એનડીઆરએફની 2 ટીમ ગઈ રાત્રે જ પોરબંદરમાં આવી ગઈ છે અને તે સજ્જ પણ થઈ ગઈ છે બચાવ અને રાહતની કામગીરી માટે. તો આપ જોઈ શકો છો જે પોરબંદરનો આ ચોપાટીનો દરિયો છે, દરિયા પરથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. લગભગ ગઈકાલ સાંજથી જ પોરબંદરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે વરસાદ હજુ સુધી બપોર સુધી થયો નથી, પરંતુ વાતાવરણ જે છે તે વરસાદી માહોલ જેવું જોવા મળી રહ્યું છે. તો આ વાવાઝોડાના પગલે પોરબંદર તાલુકાના લગભગ 14 જેટલા દરિયાકાંઠાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોના જો લોકોને સ્થળાંતર કરવું પડે તો તે સ્થળાંતર કરી અને કઈ જગ્યાએ મૂકવા તે જગ્યાઓ ચોક્કસ જગ્યાઓ પણ નક્કી કરી દેવામાં આવી છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.